આઠ ચારસો 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 યાદ કરી લો આ નંબર કેમકે હવે તમારા મેથ્સના સવાલ હોય કે ફિઝિક્સ કેમેસ્ટ્રી કે બાયોલોજીના સવાલ હોય તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળશે તમારા વોટ્સએપ નંબર પર બસ તમારા ફોનની અંદર ડાઉટનો આઠ ચારસો 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 નંબર સેવ કરવાનો છે એડ કરવાનો છે અને કોઈ પણ ક્વેશ્ચન નથી આવડતો તો એક ક્વેશ્ચનનો ફોટો પાડવાનો છે એક ક્વેશ્ચનને ક્રોપ કરવાનો છે અને પાંચ સેકન્ડની અંદર વિડીયો સોલ્યુશન મળી જશે ક્લાસ છ થી બાર સુધી આઈઆઈટી જી નીટ સીબીએસઈ બોર્ડ કે કોઈપણ રાજ્ય બોર્ડનો પ્રશ્ન હોય મોકલો વોટ્સએપ નંબર છે ડાઉનલોડ કરાર્દિક સ્વાગત છે તો આજના વિડિયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર જે નામાના મૂળ તત્વ ધોરણ બાર ની અંદર ઓગણત્રીસ બાર બે હજાર એકવીસના દિવસે જે દ્વિતીય એકમ કસોટી છે એના સોલ્યુશન વિશે જો તમારે પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી છે તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાંથી તમે સોલ્યુશન અને પ્રશ્નપત્રની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકશો અથવા તો ગૂગલ પ્લે સ્ટોરમાંથી સારથી સપોર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હશે તો પણ તમને ત્યાંથી પ્રશ્નપત્ર અને સોલ્યુશન મળી જશે તો જોયા સૌથી પહેલાં મિત્રો આપણે વિભાગ એના સોલ્યુશન વિશે તો અહીંયા મિત્રો પહેલો જ ક્વેશ્ચન આપેલો છે હાલના કંપની દ્વારાના નિયમ પ્રમાણે કંપની શેર શેરડીઠ ઓછામાં ઓછી કેટલી કિંમતે તેના શેર બહાર પાડી શકે છે તો જવાબ આવશે ડી એક રૂપિયો ત્યારબાદ આપણે નેક્સ્ટ બીજા એમસીક્યુની વાત કરીએ તો એની અંદર આપેલું છે કંપનીએ શેરના જાહેર ભરણા ભરણા માટે કોની સંમતિ લેવી પડે છે તો અહીંયા આવશે સેબી ત્યારબાદ વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર બે માર્ક્સના ક્વેશ્ચન આપેલા છે કુલ એટલે કે બે ક્વેશ્ચન જ છે અને પેલો ત્રણ નંબરનો ક્વેશ્ચન જોઈએ ડિબેન્ચર એટલે શું તો ડિબેન્ચર કોને કહેવાય તો કે ભાઈ કંપની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઊંચીની મેળવેલી રકમ એની સામે રોકાણકારોને દેવાના સ્વીકાર કરતો જે દસ્તાવેજ આપે એને ડિબેન્ચર કહેવામાં આવે છે એના પછી બીજો એક ક્વેશ્ચન આપેલો છે ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય તો કે ભાઈ એની અંદર જવાબ આવશે જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે છે અથવા તો બજારમાંથી ડિબેન્ચર ખરીદે છે એને ડિબેન્ચર હોલ્ડર કહેવામાં આવે છે ત્યારબાદ વિભાગ સીની આપણે વાત કરીએ તો ત્રણ ત્રણ માર્ક્સના ક્વેશ્ચન છે કુલ બે પ્રશ્ન લખવાના છે એમાંથી પાંચ નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ ખાનગી ધોરણે શેર બહાર પાડવાની પદ્ધતિ જણાવો તો એનો જવાબ આવશે કંપની દ્વારા બે હજાર તેર અન્વયે ખાનગી ધોરણે કંપની શેર બહાર પાડી શકે છે જ્યારે જાહેર કંપનીના સંચાલકો ખાનગી સ્ત્રોત કે સંબંધોથી કંપની કંપનીની મૂડી વધારવે વધારવી સક્ષમ વધારવા સક્ષમ હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે આ સંજોગોની અંદર કંપની જાહેર જનતાને ઘેરના ભરણ માટેના આમંત્રણ આપતી નથી કંપનીના સંચાલકો ખાનગી ધોરણે કંપનીના શેર પોતે મિત્રો સંબંધીઓ બિન નિવાસી ભારતીય એટલે કે જેને આપણે એનઆરઆઈ કહીએ છીએ ગ્રુપ કંપનીના શેર હોલ્ડર્સ મ્યુચ્યુઅલ ફંડ નાણાકીય સંસ્થાઓ જેવી કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જીવન વીમા એટલે કે એલઆઈસી આ બધાય જે છે એ પણ પાસેથી શેર ખરીદી લે છે કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું જરૂરી નથી કંપનીના સંચાલકો વિજ્ઞાપનપત્રને બદલે નિવેદન તૈયાર કરે છે જેને વિજ્ઞાપન પત્રના બદલે નિવેદન કહેવામાં આવે છે ત્યારબાદ વિજ્ઞાપન પત્રને બદલે નિવેદન છે એ શેરના પ્રથમ મજૂરીના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલાં કંપનીએ રજિસ્ટરને મોકલવાના હોય છે આ રીતે શેર ખરીદનાર શેર હોલ્ડર્સ માટે ઓછામાં ઓછો ત્રણ વર્ષ માટેનો લોક ઇન પીરિયડ હોય છે આથી શેર મંજૂરીની તારીખથી ઓછામાં ઓછો ત્રણ વર્ષ સુધી વેચી શકાય નહીં ત્યારબાદ છ નંબરનો ક્વેશ્ચન આપેલો છે ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ જણાવો તો અહીંયા મિત્રો કંપની ધારાની અંદર જે જોગવાઈ કરેલી છે ડિબેન્ચર બહાર પાડવા માટેની એની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં ડિરેક્ટર બોર્ડને સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે જેમ કે જોઈએ કંપનીના ડિબેન્ચરોની સભામાં જે ડિબેન્ચરો બહાર પાડવાનું નક્કી થાય તે અંગે ઠરાવ પસાર કરવામાં આવે છે આ ઠરાવમાં ડિબેન્ચરોની સંખ્યા રકમ અને વ્યાજના દરને વ્યાજના દરની શરતો સ્પષ્ટ કરવામાં આવે છે ત્યારબાદ બીજું છે પત્ર કંપનીએ જાહેર જનતાને શેરની જેમ ડિબેન્ચરો ખરીદવા માટે જરૂરી માહિતી સાથેનું વિજ્ઞાપનપત્ર છે એ બહાર પાડવું પડે છે એના પછી આપણે વાત કરીએ કંપની ધારા અને સેબીની જોગવાઈઓનું પાલન તો અહીંયા આપેલું છે કે ભાઈ ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની ધારાની અને સેબીની જોગવાઈઓનું પાલન કરવું પડે છે ત્યારબાદ આપેલું છે એ છે અરજીપત્રક તો એની અંદર મિત્રો આપેલું છે કે ભાઈ કંપનીએ જાહેર જનતાને ડિબેન્ચર ખરીદવા માટે એક અલગ અરજીપત્રક તૈયાર કરવું પડે છે ત્યારબાદ છે શિડ્યુલ બેંકમાં ખાતું બહાર પાડે ડિબેન્ચરોની અરજીના મળેલા નાણાં સીધા શેડ્યુલ બેંકમાં એક અલગ અલગ ખાતામાં રાખવામાં આવે છે ભરણાની યાદી બંધ થયા પછી સેક્રેટરી સેક્રેટરી છે એ અરજીની યાદી અને વેચણીપત્રકો પત્રકો તૈયાર તૈયાર કરે છે ત્યારબાદ છ નંબરનું વાત કરીએ લઘુત્તમ ભરણું તો એની અંદર આવશે કંપની દ્વારા બે હજાર તેરના નિયમ અનુસાર ઓછામાં ઓછું સિત્તેર ટકા ભરણું છે એ ભરવું જરૂરી છે સોરી નેવું ટકા ત્યારબાદ સાતમું આપેલું છે એ છે ડિબેન્ચરની રકમ કંપની ડિબેન્ચરની રકમ અરજી વખતે એક સાથે અથવા તો હપ્તે હપ્તે મંગાવી શકે અને છેલ્લું છે બહાર પાડવાની રીત તો કે ભાઈ ડિબેન્ચર મૂળ કિંમતે પ્રીમિયમથી વટાવે બહાર પાડી શકાય ત્યારબાદ આપણે વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીની અંદર નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો ચાર માર્ક્સની અંદર પ્રશ્ન આપેલા છે જેમ કે અહીંયા પ્રશ્ન આપેલો છે જામીનગીરી પ્રીમિયમ એટલે શું જામીનગીરી પ્રીમિયમ અંગે ધ્યાનમાં રાખવાના મુદ્દા જણાવો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ જામીનગીરી પ્રીમિયમ કોને કહેવાય જ્યારે કંપનીએ શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતી શેર બહાર પાડ્યા હોય તો કંપનીએ શેર પ્રીમિયમથી બહાર પાડે છે એમ ગણાય જ્યારે બજારમાં કંપનીની શાખા પ્રતિષ્ઠા ખૂબ સારી હોય નફાકાર નફાકારકતા ઊંચી હોય બજારમાં કંપનીના શેરના ભાવ ઊંચા હોય ત્યારે કંપની શેર પ્રીમિયમથી બહાર પાડી શકે ઉદાહરણ તરીકે કંપની રૂપિયા દસની મૂળ કિંમતનો શેર પંદરમાં આપે તો આ વધારાની રકમ પ્રીમિયમ કહેવાય કંપનીએ શેર દીઠ પાંત્રીસ રૂપિયાનું પ્રીમિયમ લીધું ગણાય આ પ્રીમિયમમાંની રકમ કંપની શેર અરજી સમયે કે મંજૂરી સમયે કે અરજી મંજૂરી અને હપ્તા સમયે ટુકડે ટુકડે મેળવી શકે છે કંપની જ્યારે શેર પ્રીમિયમથી બહાર પાડે ત્યારે પ્રીમિયમની મળેલી રકમ એક જુદા ખાતામાં કરવામાં આવે છે કે કંપની ધારામાં થયેલા સુધારા મુજબ આ રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ લઈ જવાશે ત્યારબાદ કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવામાં આવે છે તો સીધી વસ્તુ છે કે ભાઈ શેર પ્રીમિયમની રકમ અરજી કે હપ્તા અને કંપની મંગાવી શકે છે ત્યારબાદ કેટલું પ્રીમિયમ કંપનીએ નક્કી કર્યું તે અંગે કોઈ કાયદાકીય નિયંત્રણ નથી ત્રીજું શેર પર મળેલ પ્રીમિયમ એ મૂડી નફો નથી ચાર નંબર કંપની રોકડમાં ડિબે ડિબેન્જર આપવા માટે જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ કરી શકે નહીં ત્યારબાદ પાંચમું આપેલું છે જામીનગીરી પ્રીમિયમની બાકી કંપનીના પાકા સરવૈયામાં જવાબદારી બાજુ અનામત અને વધારોના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે ત્યારબાદ મિત્રો આપણે વિભાગ એની વાત કરીએ તો અહીંયા તમે આ સવિસ્તાર પ્રશ્ન આપેલો છે કે ભાઈ રાજકોટ ઓઇલ લિમિટેડ રૂપિયા સોનો એક એવો દસ ટકાના આઠ હજાર ડિબેન્જર રૂપિયા નેવું ના ભાવે બહાર પાડે છે ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવામાં આવે છે તો કે ભાઈ અરજી સાથે ત્રીસ રૂપિયા મંજૂરી ત્રીસ રૂપિયા મંજૂરી વખતે ચાલીસ રૂપિયા વટાવ બાદ હપ્તા વખતે વીસ રૂપિયા કંપનીએ આઠ હજાર ડિબેન્ચરની અરજીઓ મળી કંપનીએ મંજૂરી વખતે મંગાવેલ રકમ પૂરેપૂરી મળી ગઈ જ્યારે હપ્તા વખતે ત્રણસો ડિબેન્ચર સિવાય બાકીના બધા ડિબેન્ચર પર પૂરેપૂરી રકમ મળી ગઈ કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ પસાર કરો તો પહેલું ઉદાહરણ જે છે તમારો જવાબ આવશે તો આવી રીતે મિત્રો અહીંયા તમારે નામાના મૂળ તત્વો જે ધોરણ બારની અંદર છે ક્વેશન પેપર એકમ કસોટીનું એનું સોલ્યુશન આપણે અહીંયા જોયું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત